સ્વસ્તી બાળ દોસ્તો, કેમ છો? સૌ મજામાં છો ને? આજે આપણે ધોરણ 3 માં પર્યાવરણ આસપાસમાં પાઠ 1 ઉનમે શું જોયું તેની વાત કરવાના છે. તો ચાલો શરૂઆત કરીએ. ઉનમ ઘરે હતી, તે બીમાર હતી. આજે પૂનમે એની માને કહ્યું, માં મને આજે શાળાએ જવા દો, હું છેલ્લા 2 દિવસથી ઘરે છું, હું કંટાળી ગઈ છું. આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ છે, જા બહાર ખાટલા પર સૂઈ જા. પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું. તે તરત જ ગાલે અડવા લાગી, અરે આ શું, કોણ ચરકી ગયું, આ કોનું કામ હશે, કબૂતરનું કે કાગડાનું? પૂનમને આ કાગડાનું જ લાગતું હતું. મિત્રો, તમને અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. આ ચિત્રનું તમારે શાંતિથી અવલોકન કરવાનું છે. આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? આ વૃક્ષ ઉપર કયા કયા પક્ષીઓ પ્રાણીઓ તમને દેખાય છે એ તમારે જોઈ અને કહેવાનું છે. તો શાંતિથી અવલોકન કરો. જોઈ લીધું મિત્રો? તો હવે આપણે આગળ વધીએ. તમે જે ચિત્રનું અવલોકન કર્યું ત્યાં વૃક્ષ ઉપર જોવા મળેલા પક્ષીઓ અને પ્રાણીઓના નામ હવે તમારે બોલવાના છે. તો વારાફરતી એક એક નામ જોતા જઈએ. કબૂતર, કીડી, કાગડો, વાંદરો, ખિસકોલી, પતંગિયું, પોપટ, ચકલી, કાબર, આટલા પક્ષી અને પ્રાણી ત્યાં વૃક્ષ ઉપર હતા. તમે જે ચિત્રનું અવલોકન કર્યું તેમાં હતા. હવે આપણે બીજા કેટલાક પક્ષીઓને પણ ઓળખીએ જે એ ચિત્રમાં નથી, જે આપણી જાણ માટે. મોર, બતક, હંસ, લક્કડખોદ, ઘુવડ, સહમૃગ, બાજ, ગીધ. તો આ પક્ષીઓ અને પેલા વૃક્ષ ઉપર રહેલા પક્ષીઓ, આ બધાના નામ અને ચિત્ર પણ તમે જોયા. તો હવે તમારે યાદ રાખવાના છે. પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું. હજુ પણ તેને ગાલ ચિકાસવાળા લાગતા હતા. પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. પૂનમ તળાવ પાસે ગઈ. હવે અહીં તમને બીજું એક ચિત્ર આપવામાં આવે છે. જેમ પેલા ચિત્રનું અવલોકન કર્યું એમ આ ચિત્રનું પણ તમારે અવલોકન કરવાનું છે.
આ ચિત્રમાં તમને શું શું દેખાય છે? તળાવની આસપાસ પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે એ તમારે આ ચિત્રમાં જોઈ અને પછી કહેવાનું છે. તો જોઈ લીધું મિત્રો, તો ચાલો જોઈએ. તળાવની આસપાસ જોવા મળતા પ્રાણીઓના નામ તમારે હવે કહેવાના છે. બકરી, ટીટોળી, કાચબો, ભેંસ, દેડકો, બગલો. આ તળાવની આજુબાજુમાં આપણને જોવા મળે છે. તમે જે ચિત્રનું અવલોકન કર્યું એ ચિત્રમાં પણ આ પ્રાણીઓ આપણને જોવા મળે છે. મિત્રો, હવે એક પ્રવૃત્તિ કરવાની છે જેમાં પ્રાણીઓના અવાજની નકલ કરવાની છે. તમને નકલ કરતા આવડે છે ને? હું અહીંથી તમને પ્રાણીઓના અવાજ પણ સંભળાવીશ. જો તમને નકલ કરતા આવડતું હોય તો તમે પણ થઈ જાઓ તૈયાર. સાથે સાથે તમે પણ જે તે પક્ષી કે પ્રાણીની અવાજની નકલ કરતા રહેજો. આ છે ગાય. ગાય તો આપણે જોઈ જ છે, એનો અવાજ પણ આપણે રોજ સાંભળીએ છીએ. છતાં ચાલો સાંભળીએ તેનો અવાજ. આ છે કૂતરો. કૂતરો પણ તમારા ઘરની આજુબાજુમાં તમને રોજ જોવા મળે છે, તેનો અવાજ પણ ચાલુ સાંભળીએ. આ છે હાથી. હાથી ક્યારેક ક્યારેક તમે જોયો હશે. રથયાત્રામાં જાઓ તો ત્યાં આપણને આ હાથી જોવા મળે છે. તો તેનો અવાજ પણ સાંભળીએ. આ છે ઘોડો. ઘોડા ઉપર બેસવાની તો બહુ જ મજા આવે, તેનો અવાજ તમે સાંભળ્યો છે. તો ચાલો સાંભળીએ. આ છે સિંહ. સિંહ તો જંગલનો રાજા છે, તેનો અવાજ પણ આપણે સાંભળીએ. આ છે વાઘ. એક શિકારી પ્રાણી, તેનો અવાજ પણ આપણે સાંભળીએ. આ છે દેડકો. ચોમાસામાં આપણા ઘરની આજુબાજુમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તેમાં તમને દેડકા જોવા મળતા હશે અને એ વખતે એનો અવાજ પણ તમે સાંભળ્યો હશે. અહીંયા પણ આપણે એનો અવાજ સાંભળીએ. આ છે બિલાડી. બિલાડી તો તમારા ઘરમાં પણ આવતી હશે, ક્યારેક ક્યારેક તો તમારા ઘરમાંથી દૂધ પણ પીતી હશે, તો તેનો પણ અવાજ સાંભળીએ. આ છે કાગડો. કાગડો પણ આપણા ઘરઆંગણાનું પક્ષી છે, તેનો અવાજ પણ તમે રોજ સાંભળતા હશો.
ગમે છે તમને તેનો અવાજ? નહીં, પણ અહીંયા એનો અવાજ ફરીને સાંભળીએ. આ છે મોર. મોરનો અવાજ તો સુંદર હોય છે, સૌને અવાજ સાંભળવો ગમે છે. તમે તો સાંભળેલો જ હશે ને, ચાલો અહીંયા પણ સાંભળીએ. આ છે બતક. તેનો અવાજ તમે સાંભળ્યો છે? નથી સાંભળ્યો તો ચાલો સાંભળીએ. પાઠ એક નો બીજો ભાગ ક્રમશઃ આગળના વિડીયોમાં જોઈશું.